तो तमारा रसोड़ा सुधी पहुंची गया छे नकली मसाला, नकली जीरु और हळदर पण नकली। मेहसाणा नुं मरचू आखा गुजरात में जाए छे, कई रीते करशो नकली मरचा की परख? संदेश न्यूज पर जुओ नकली मरचा की परख। संदेश न्यूज ने जनता स्वास्थ्य की चिंता है, जेना कारण अमे बता रहा छे कि नकली मरचा की परख कई रीते करवी जोईए। जो आप अपना घर में मरचू खरीदी चुक्या छो तो पछी आप मरचा की परख जे छे घर में ज करी शको छो, ने जे आपने जणाय के ए नकली छे तो पछी आपे जे वेपारी पासे थी खरीदी करी छे ते वेपारी पासे पण जई शको छो। परंतु पहला ए जाणवू जरूरी छे कि तमारा घर में वपराता जे मसाला छे, जे मरचू छे, एनी परख कई रीते करवी। संदेश न्यूज आपने बतावशे कि आखरे कई रीते परख करवी जोईए। तो राजकोट थी मयूर सोनी अमारी साथे जुड़ाई गया छे। मयूर, असली और नकली नी परख करवी खूब मुश्किल होय छे, सामान्य जनता ने ख्याल नथी होतो कि कई लेबोरेटरी में मोकलू करी ते सैम्पलिंग करवू, परंतु आपनी साथे केटला केवा अधिकारी छे जे अने संदेश न्यूज पर ज्यारे जनताना आरोग्यनी जे छे ए चिंता करी रह्यो छे त्यारे कई रीते चेक करवू जोईए कि मरचू असली छे कि नकली? बिल्कुल प्रीति, 6.5 करोड़ ની ગુજરાતની જનતા માટે સંદેશ ન્યૂઝ ફરી એક વખત જાગૃતિનો સંદેશ લઈને આવ્યો છે। અહીંયા સૌથી પહેલા હું તમને ડેમો બતાવવા માંગીશ। દરેક વ્યક્તિ, ચાહે ગૃહિણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ નકલી અને અસલી મરચા વચ્ચેનો ભેદ છે તે પારખી શકે છે। આ અસલી મરચું છે, અમે અત્યારે મસાલા માર્કેટની અંદર છે અને અમારી સામે જ મરચા દળીને આ પીસેલું મરચાનો ભૂકો છે, આ અસલી મરચું છે। આને કઈ રીતે ઓળખવું કે આમાં કોઈ ભેળસેળ છે કે કેમ તે કઈ રીતે તપાસવી? એક સિમ્પલ પાણીનો બાઉલ છે તે તૈયાર કરવાનો હોય છે અને ત્યારબાદ એની અંદર આ પ્રથમ દ્રષ્ટિએ તમારે આ પ્રકારે મરચાનો ભૂકો નાખવાનો હોય છે। આ મરચાનો ભૂકો નાખો એટલે મરચું આખે આખું છે એ પાણીની અંદર ઓગળી જાય છે, આની અંદર એક પણ પ્રકારનો કલર નથી છૂટતો। પાણી તમે જોઈ શકો છો કે આ પાણી છે, પાણી ચોખ્ખું છે અને મરચાનો ભૂકો અલગ છે, એટલે આ ચોખ્ખું મરચું છે એવું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે। જ્યારે કલર અને કેમિકલવાળું મરચું હોય, ભેળસેળવાળું મરચું હોય, તો આની અંદર કલર છે તે છૂટો પડી જાય છે, હાથની અંદર કલર રહી જાય છે, પાણીની અંદર કલર છે તે ઓગળી જાય છે અને ત્યારબાદ ધબ્બાઓ પડી જાય છે અને નીચે એટલે કે તળી છે તે ભૂકો અથવા તો એમ કહી શકાય કે જે ભેળસેળ વાળો ભૂસું હોય છે એ પડી જાય છે। પરંતુ આમાં આપ જોઈ શકો છો કે આખે આખું પાણીનું બાઉલ છે એ મરચાવાળું થઈ ગયું છે અને આ શુદ્ધ મરચું છે તેની પ્રાથમિક ઓળખ છે। બીજી વાત કરી દઈએ કેમિકલવાળા મરચાની, તો કેમિકલવાળું મરચું તમે એક ચમચી પણ કોઈપણ પાણીના બાઉલની અંદર નાખો તો તેની અંદરનો જે કલર છે તે અલગ પડી જતો હોય છે, તેની અંદરનું ભૂસું છે અથવા તો તેની અંદર જે માવો છે એનો કલર છે તે સફેદ થઈ જતો હોય છે, કારણ કે કલર અલગ પડી જાય છે। આ કેમિકલવાળું મરચું છે તે જોખમી છે, પરંતુ આ મરચું શુદ્ધ છે તેની ખાતરી દરેક ગૃહિણી પોતાના કિચનની અંદર જ કરી શકે છે। પોતાની પાસે રહેલું જે મરચું છે તેને અલગથી એક ચમચીમાં લઈને પાણી ભરેલા બાઉલની અંદર નાખે તો ચોક્કસ એને ખબર પડી જશે કે તેના મરચાની અંદર ભેળસેળ છે કે કેમ। બીજી અમે ડેમો કેમિકલવાળા મરચાનું પણ બતાવશું, કારણ કે આરોગ્ય વિભાગ છે તેમની ટીમ દ્વારા કેમિકલવાળું મરચું શું છે, શુદ્ધ મરચું શું છે તેની કેમિકલ પરખ પણ આપવામાં આવશે। આપણી સાથે વેપારીઓ છે, એમની સાથે વાત કરીએ। આ રાજકોટની અંદર મરચું કેટલાના ભાવે વેચાય છે? કારણ કે મહેસાણામાં જે કેમિકલ ગૃહિણીઓને ખાસ સૂચના કે તમે પેકિંગ કે અથવા કોઈ એવી રીતે લેવાનો આગ્રહ ન રાખો, ખુલ્લી જગ્યામાં મસાલા માર્કેટ કરેલી છે ત્યાં તમે તમારી જાતે જ મરચું લ્યો અને પીસાવો તો એમાં કોઈ જાતના ભેળસેળ આવતા નથી। તો ગૃહિણીને ખાસ વિનંતી કે તમે મસાલા માર્કેટમાંથી મરચું લ્યો અને જાતે જ ધરાવો તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી। બિલકુલ પ્રીતિ, રાજકોટની એક પરંપરા રહી છે, રાજકોટના લોકો છે તે ખુલ્લી મસાલા માર્કેટ એટલે કે જ્યાં તૈયાર મરચું હોય છે તે પોતાની જાતે ખરીદે છે, પોતાની નજર સામે જ પાવડર બનાવે છે અને પોતાના ઘરે લઈ જાય છે। આ મરચું 99.99% શુદ્ધ હોય છે, આ પ્રકારનું હોય છે, તેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી થતી। હજુ પણ આ જોઈ શકો છો કે આમાં કલર છૂટો નથી પડ્યો એટલે કે મરચું શુદ્ધ છે। જ્યારે નકલી મરચું હોય છે તેની અંદર સીધો કલર છૂટો પડી જતો હોય છે, તેની અંદરનો જે માવો છે એ પણ અલગ થઈ જતો હોય છે અને તે નકલી મરચાની ઓળખાણ છે। બીજા અલગ અલગ કેમિકલનો પણ ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીંયા લોકોની જાગૃતિ માટે પ્રથમ દ્રષ્ટિએ એકદમ સિમ્પલ રૂપથી અસલી કે નકલી મરચું ઓળખવાની આ રીત છે એ રાજકોટની જનતા માટે અને સમગ્ર ગુજરાતની જનતા માટે સંદેશ ન્યૂઝે બતાવી છે। ગૃહિણીઓ પોતાના ઘરની અંદર રસોડાની અંદર કિચન છે તેની અંદર પણ આ પ્રયોગ કરી શકે છે। બિલકુલ, આભાર મળ્યો તમામ વિગતો માટે।